નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ન્યૂ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે. તો ચાલો, આપણે કયા પાઠનો અભ્યાસ કરતા હતા? તો કે આપણો પાઠ છઠ્ઠો, બતક અને અથવા પણ હંસ. આપણે એવા સરસ પાઠની વાત કરતા હતા જેમાં આપણે બતક અને ઓલા કદરૂપા બતકવાળી વાત કરી, પછી એનું આ ખોરાકોટાઈ કર્યું, પછી આ હંસરાજ દોરતા આપણે શીખો. તો હવે આપણે ક્યાં પહોંચ્યા? તો કે પેજ નંબર 92 પર જોવો બધા. પેજ નંબર 92 એમાં જોવો શું લખ્યું છે. જુઓ, વાંચો અને લખો. એ કે પહેલાં જોવાનું છે, પછી વાંચવાનું છે અને પછી જવાબ લખવાના છે. જો એમાં ઉદાહરણ તરીકે આપ્યું છે આપણને, શું છે તો કે એક બોક્સમાં સાઈડમાં જો છોકરો છે અને આઈસ્ક્રીમ ખાય છે સરસ મજાનો છે, તો એવી રીતે બાજુમાં એમાં પ્રશ્ન પૂછ્યો છે. છોકરાનું નામ શું છે? પ્રજ્ઞેશ. તો પ્રશ્ન શું છે કે પ્રજ્ઞેશ કેમ ખુશ છે, એવો પ્રશ્ન છે. તો આપણે ચિત્ર જોઈને કહી જ શકીએ કે કેમ ખુશ હશે. તો કે એના હાથમાં આઈસ્ક્રીમ છે, એટલે આઈસ્ક્રીમ જેના હાથમાં આવે એ તો ખુશ થઈ જ જાય. આપણા હાથમાં આવે તો આપણે કેવા ખુશ ખુશ થઈ જાય ને આઈસ્ક્રીમ ખાવા માટે. તો એવી રીતે પ્રશ્ન પૂછે છે. તો વાક્ય એમાં નીચે લખ્યું છે, પછી જવાબ છે કે પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો તેથી તે ખુશ છે. અને બીજો પ્રશ્નનો જવાબ શું કહેવાય? તો કે એ રીતે પણ કહી શકાય કે પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો એટલે ખુશ છે. સમજાઈ ગયું? એક પ્રશ્ન બે રીતે જવાબ આપી શકીએ. તો પ્રશ્ન આપણે વાક્ય પહેલાં વાક્ય જે ચિત્ર છે એ જોયું, પછી પ્રશ્ન વાંચ્યો અને એના પરથી આપણે જે ચિત્ર પરથી આપણે જવાબ લખ્યો. એવી જ રીતે એના પછીના સામેના 93 પેજ નંબર ઉપર એવી રીતે આપ્યું છે. શું છે પહેલું ચિત્ર? તો કે એક છોકરી લપસી ગઈ છે એવું ચિત્ર છે. જો તો શું છે, કૃતિકા કેમ રડે છે. આ જે છોકરી છે એનું નામ છે કૃતિકા. તો કે એ કેમ રડે છે? તો આપણે જવાબમાં શું લખી શકીએ? કૃતિકા લપસી ગઈ તેથી તે રડે છે. સમજાઈ ગયું? શું લખી શકીએ? કૃતિકા લપસી ગઈ તેથી તે રડે છે. બે પછી ચોથું ચિત્ર જુઓ કે શું છે, જોકર છે અને બે બાળકો છે. તો શું છે પ્રશ્ન? કે બાળકો કેમ ખુશ છે. તો આપણે જવાબમાં શું લખી શકીએ? જોકરને જોઈને બાળકો ખુશ છે. જોકર મસ્તી કરાવે એટલે બધા ખુશ થઈ જાય બાળકો. તો એવી રીતે કહી શકાય કે જોકરને જોઈને બાળકો ખુશ છે, અથવા તો જોકર મસ્તી કરાવે છે, મજા કરાવે છે તેથી બાળકો ખુશ છે. સમજાઈ ગયું? એવી જ રીતે બીજું જો નીચેનું કે હર્ષાબેનને છત્રી કેમ ઓઢી છે. તો કે છે હર્ષાબેન છે એ છત્રી ઓઢીને જાય છે, તો એને કેમ ઓઢી છે? કેમ ઓઢી છે કે વરસાદ નથી આવતો જો, પણ ઉપર સાઈડમાં સૂરજ છે. તો કેમ ઓઢી હોય? તો કે તડકાથી બચવા માટે. તો આપણે શું લખી શકીએ? કે તડકાથી બચવા માટે હર્ષાબહેને છત્રી ઓઢી છે. અથવા તો એમ પણ લખી શકીશ કે તડકો છે તેથી હર્ષાબહેને છત્રી ઓઢી છે. એવી રીતે બે વાક્ય પણ લખી શકી. પછી ત્રીજા નંબરનો જોવો, અંકિત દોડમાં કેમ જીત્યો. જે હર્ષાબેનવાળું વાક્ય છે એની નીચે જે ત્રીજા નંબરનું છે કે અંકિત દોડમાં કેમ જીત્યો. તો શું લખી શકાય? તો કે અન્ય કરતાં અંકિત વધારે સ્પીડમાં, વધારે ઝડપથી દોડ્યો તેથી તે જીતી ગયો. ઓના જે બાકીના બાળકો હોય પાછળના બે છે એના કરતાં જે અંકિત છે એ વધારે દોડ્યો તેથી તે જીતી ગયો. પછી આપણે આ જોકરવાળું ચોથું જે છે એ થઈ ગયું. એના નીચેનું પાંચમું જોવો, નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા. જ્યાં નરેન્દ્રભાઈ છે ફોટોમાં એ લપસે છે અને જો કેળાનું છાલ છે તો આપણે ખબર પડી જાય કે કેમ લપસી ગયા હશે. તો કે નરેન્દ્રભાઈ કેળાની છાલના લીધે લપસી ગયા. થઈ જાય એવી રીતે? નરેન્દ્રભાઈ કેળાની છાલના લીધે લપટી ગયા. એવી રીતે કહી શકીએ. પછી છઠ્ઠું જો, શ્વેતા કેમ પડી ગઈ. તો આપણે જો આ જે ચિત્ર છે એમાં બે છોકરીઓ છે એ ફેરફદુરડી ફરતી હતી અને પછી આ જે પડે છે એનું નામ શ્વેતા છે. તો શું થાય કે ફેરફદુરડી ફરતા ફરતા શ્વેતા પડી ગઈ. કેમ પડી ગઈ? તો કે ફેરફદુરડી ફરતા ફરતા શ્વેતા પડી ગઈ. થઈ ગયું એવી રીતે?
तो आ चित्र જોઈને આપણે લખવાનું હતું. ચલો એના પછીનું પેજ જુઓ, પેજ નંબર 94 પર. વાંચો, બોલો અને લખો. વાંચવાનું છે, બોલવાનું છે અને લખતું જવાનું છે. એમાં જો ઉદાહરણ તરીકે શું આપ્યું છે કે દવા લેવી પડે, એમ કે છે દવા લેવી પડે. કેમ લેવી પડે? તો કે તાવ આવ્યો છે તેથી અથવા તો એટલે દવા લેવી પડે. તો એવી રીતે નીચેનું વાક્ય શું આપ્યું છે? તો કે બ્રશ શા માટે કરીએ છીએ? તો કેમ, શું લખી શકાય? કે દાંત સાફ રહે એટલે. આપણે એટલા માટે બ્રશ કરીએ ને કે આપણા દાંત સાફ રહે, ખરાબ સડી જાય નહીં, ખરાબ થઈ જાય નહીં. એવી રીતે તો શું લખશો? કે દાંત સાફ રહે એટલે. ચોકલેટ કેમ ખરીદી? તો કે ખાવા માટે અથવા તો ખાવી હતી એટલે. અશ્વિન શા માટે રડ્યો? કેમ રડ્યો હશે? અલગ અલગ કારણ પણ હોઈ શકે, કેમ કે તે પડી ગયો, અશ્વિન પડી ગયો એટલે, એમ પણ લખી શકી. જાગૃતિ શા માટે દોડી? કેમ દોડી? અલગ અલગ કારણ પણ હોઈ શકે, કે કોઈ વસ્તુ લેવા માટે દોડી, તેને દોડમાં ભાગ લીધો તો એટલે, કે એવા અલગ અલગ કારણ હોઈ શકે. પછી શું છે? વહેલા કેમ ઊંઘી ગયા? નીંદર આવતી હતી એટલે, અથવા તો થાકી ગયા હતા એટલે, એવા અલગ અલગ કારણ પણ હોઈ શકે. તો એવી રીતે આપણે તમને જે કારણ યોગ્ય લાગતું હોય એ તમારે અહીંયા જે જગ્યા આપી છે એમાં લખવાનું છે. ચાલો એના નીચેનું જોવો, સરસ મજાનું આપ્યું છે. શું છે? તો કે કયું બરાબર સમજાય છે, એટલે કે કયું બરાબર સમજાય છે. બરાબર લાગે તેની સામે રાઇટ કરો, અને જો બરાબર ન લાગે તેની નીચે લીટી કરેલા શબ્દ બદલીને કૌંસમાંથી બીજો વિકલ્પ મૂકો. શું કહે છે? જો આ તમને નીચે જે વાક્ય આપ્યા છે એ તમને સાચું લાગે, બરાબર લાગે, તો જે બોક્સ છે એમાં રાઇટ કરવાનું છે. અને એવું લાગે કે વાક્ય કાંઈક ખોટું છે તો શું કરવાનું છે? જે લીટી કરેલા શબ્દ છે એ શબ્દની જગ્યાએ બીજા શબ્દ મૂકવાના, કે અને તે પણ, એટલે એવા શબ્દનો ઉપયોગ કરીને વાક્ય વ્યવસ્થિત કરવાનું છે. કેવી રીતે? ચાલો જોઈએ. પહેલું વાક્ય શું છે? તો કે કોમલ અને કરીના વાતો કરે છે. સાચું લાગે છે ને, કે જો કદાચ એમ આપ્યું હોય કે કોમલ કે કરીના વાતો કરે છે તો એ નહીં, પણ અનેથી વાક્ય જોડાણું છે એટલે એ સાચું લાગે છે. પછી બીજું વાક્ય જુઓ તમે. તમને શું ભાવે, કેરી કે કેળા? એ પૂછે છે, તો કે આવે. જો પ્રશ્ન પૂછતા હોય કે શું ભાવે છે તો એમ ન કહી શકી, કેરી એટલે કેળા એમ ન કહી શકી, પરંતુ શું કહી, કે કેરી ભાવે કે કેળા ભાવે, એમ પ્રશ્ન પૂછ્યો છે. એટલે આ વાક્ય પણ સાચું છે. તો જે સાચું હોય ત્યાં સાચાની નિશાની કરતું જવાનું. પછી ત્રીજું શું છે? કાલે સોમવાર છે અને મંગળવાર. શું કહે છે? પ્રશ્ન પૂછે છે. સોમવાર અને મંગળવાર બંને હોય એટલે પ્રશ્ન પૂછે છે, કાલ સોમવાર છે કે મંગળવાર છે? શું કરવાનું? કે આવશે. તો જે અહીંયા બોક્સ છે એમાં તમારે શું લખવાનું છે? ખોટું છે, એટલે ખોટું લખવાનું નથી, પણ બોક્સમાં શું લખશો? કે. શું લખવાનું છે અહીંયા? કે. આમ કરીને કે લખવાનું છે. તમારે સારા અક્ષરે લખવાનું છે. સમજાઈ ગયું? તો કાલે સોમવાર છે કે મંગળવાર, એમ પ્રશ્ન પૂછ્યો છે. ચોથું જુઓ. થેલીમાં ખૂબ ભાર હતો અને મેં ઉચકી લીધી. શું કહે છે? થેલીમાં ખૂબ ભાર હતો અને મેં ઉચકી લીધી, એમ નહીં, પણ શું આવે? કે થેલીમાં ખૂબ ભાર હતો પણ મેં ઉચકી લીધી. તો અહીંયા જે આ ચોથામાં શું આવશે? પણ. શું લખવાનું છે? પણ. સમજાય છે? અક્ષર તમારે સારા કરવાના છે. ચલો પછી પાંચમું શું છે? તેણે છાલ ઉતારી તો પણ કેળું ખાવાનું શરૂ કર્યું. શું કહે છે? તો આવી રીતેનું આવે, વાક્ય ખોટું લાગે છે. તો કેવી રીતે બોલાય? તો કે તેણે છાલ ઉતારી અને કેળું ખાવાનું શરૂ કર્યું. અનેથી વાક્ય જોડવાનું છે. તો પાછળ જે બોક્સ છે એમાં શું લખશો? અને. શું લખવાનું છે? અને. અહીંયા શું લખવાનું છે? અને. શું લખવાનું છે? અને કેળું ખાવાનું શરૂ કર્યું. ચલો પછી શું છે? છઠ્ઠું વાક્ય આપણે પૂછ્યા ને, તો કે હાથ જુઓ ધુઓ
કે જમી લો એમ નહીં, શું આવે? હાથ ધુઓ અને જમી લો, તો કેની જગ્યાએ શું આવે? અને, તો સામેના બોક્સમાં છઠ્ઠામાં શું લખશો? અને. હાથ ધુઓ અને જમી લો, એ વાક્ય સાચું બને. પછી સાતમું શું છે? તે ઇનામ જીત્યો એટલે બધાએ તેને અભિનંદન આપ્યા, એ વાક્ય સાચું છે. તો સાતમાં સામે શું કરશો? રાઈટની નિશાની કરવાની છે. આઠમું, વરસાદ પડ્યો હતો તો પણ તેને છત્રી લીધી, એમ નહીં, શું આવે? તો કે આ વાક્ય ખોટું લાગે છે. તો શું લખશું આપણે? ઓલા વાક્યમાં ઓલા બધા શબ્દોમાંથી એકાદો શબ્દ લઈને જોઈએ, તો કે વરસાદ પડ્યો એટલે તેણે છત્રી લીધી. શેનાથી વાક્ય જોડશું? એટલે. તો આઠમાં જે સામે બોક્સ છે ત્યાં શું લખશો? એટલે. છઠ્ઠું, નવમું શું છે? તો કે શ્રામરૂપના પગ લાંબા છે તો પણ તે ઝડપથી ચાલે છે, શું થાય? તો કે એમનો આવે, શું આવે? તો કે શ્રામરૂપના પગ લાંબા છે એટલે ઝડપથી દોડે છે, અથવા તો ઝડપથી ચાલે છે. શ્રામરૂપના પગ લાંબા છે એટલે તે ઝડપથી ચાલે છે. તો નવમાના બોક્સમાં એટલે લખીશું. પછી દસમો, ખૂબ વરસાદ પડતો હતો એટલે બતકડું ઝૂંપડીમાં રોકાયું, એટલે આ વાક્ય સાચું લાગે છે, લાગે છે. ચલો, તો એવી રીતે આ હતો આજનો. આપણે આજે તમને હોમવર્કમાં શું છે, જે આજે આપણે આ કર્યું, આ જાયગ્લુ પેજ, એ તમારે લખવાના છે. જે પ્રશ્નના જવાબ આપણે વિડીયોમાં જોયા એ, પછી એના પછીનું પેજમાં જે આ વાંચો બોલો લખો બ્રશ કર શા માટે કરીએ છે, એ તમારે બુકમાં આમાં લખવાનું છે. અને એના પછીનું જે આ વાક્યવાળું અત્યારે કર્યું સાચા અને બદલાવ કરીને પાછું લખવાનું, એ તમારે હોમવર્કમાં લખવાનું છે. ચલો, આના પછીનો અભ્યાસ આપણે જ્યારે આવતો વિડીયો હશે એમાં કરીશું. ત્યાં સુધી આવજો.